ફટાફટ રિવિઝન કરી લઈએ આપણે આટલું ભણ્યા પ્રસ્તાવનાની અંદર કે સંચાલનની શરૂઆત અતિ પ્રાચીન સમયમાં થઈ હતી પાષાણ યુગમાં જ્યારે માનવી છે એ પ્રાણીઓનો શિકાર કરતો કે ખોરાક મેળવતો ત્યારે એક કરતાં વધુ માણસની એને શું પડતી તો કે જરૂર પડતી એ માટે તેને આયોજન માર્ગદર્શન મેળવવું પડતું દેખરેખ રાખી અને કાર્ય પૂરું કરવાની શું થઈ પ્રક્રિયાની શરૂઆત થઈ જેને આપણે શું કીધું તો કે સંચાલન કીધું ત્યારબાદ આપણને એવું પણ કીધું કે સંચાલન જે છે એ ક્યારે એની જે છે આવશ્યકતા ઊભી થઈ તો કે માનવીય જ્યારથી પોતાની મર્યાદાઓ જે છે એ જાણી અને મર્યાદાનો ખ્યાલ રાખી પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે જે છે એ શું કર્યું તો કે અન્ય વ્યક્તિના સાથ સહકાર મેળવી અને કામ કરવાનું શરૂ કર્યું ત્યારે સંચાલન અવશ્ય બન્યું પરંતુ માનવીએ પોતાના મર્યાદિત સાધનોમાંથી વધુને વધુ સંતોષ મેળવવા માટે પ્રયત્ન કરવા માટે અન્ય વ્યક્તિનો સહકાર મેળવ્યો એમ એક કરતાં વધુ લોકો છે એ ભેગા થતા ગયા અને કાર્ય વ્યવસ્થિત કરવા માટે આયોજન સત્તા સોંપણી વગેરેની પણ જરૂર ઊભી થઈ અને દોરવણી આપનાર કોઈ વ્યક્તિ જોઈએ અને આ બધા જ વ્યક્તિઓ નક્કી કર્યા મુજબ કામ નહીં કરે તો તેની ઉપર શું રાખવું પડે અંકુશ પણ રાખવું પડે તો એટલે એને શું કહેવાય સંય સંચાલન કહેવાય છે ત્યારબાદ આપણે એવું પણ જોયું કે ધંધાકીય એકમના સ્વરૂપો બે છે એક વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢી એમાં વ્યક્તિ માલિક પહેલાં છે એ મા ધંધાનું કદ કેવું હતું નાનું હતું પરિણામે માલિક જાતે જ બધું કામ કરતો હતો પરંતુ જેમ જેમ પ્રવૃત્તિ વધતી ગઈ એમ એમ ધંધાના સ્વરૂપમાં શું થતો ગયો ફેરફાર થતો ગયો અને આમ અંતે કંપની સ્વરૂપનો છે એ વિકાસ થયો અને જેને કારણે કંપનીની અંદર મોટા પ્રમાણમાં મૂડી અને કર્મચારીઓની જરૂરિયાત પણ ઊભી થવા લાગી જેને કારણે મૂડીના પ્રશ્નો ઊભા થયા વેચાણના પ્રશ્નો ઊભા થયા કર્મચારીને લગતા પ્રશ્નો ઊભા થયા વગેરે જેવા સંજોગોમાં ધંધાકીય એકમ વિવિધ પ્રકારના નિર્ણયો અને તેનો અસરકારક અમલ કરાવી શકે તે માટે એક તાલીમ પામેલ અનુભવી અને નિષ્ણાત વર્ગની શું થઈ જરૂરિયાત ઊભી થઈ જેને આપણે શું કરતા તો કે એના દ્વારા જે કામગીરી કરવામાં આવતી એને આપણે સંચાલન કહીએ છીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે છે એ પ્રશ્ન હવે આપણો આપણો પાઠ છે એ આગળ જોવાનો છે આજનો આપણે શરૂઆત કરીશું સંચાલનના અર્થથી તો જોઈએ માનવી એક સામાજિક પ્રાણી છે માનવી કેવું પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો તો કે સામાજિક પ્રાણી છે વળી તે સમૂહમાં જીવન ગુજારે છે માણસ ક્યારેય એકલો રહી શકે નહીં ઉદાહરણ તરીકે તમને લોકોને કોઈ એક રૂમની અંદર મહિનો બે મહિના પૂરી રાખવામાં આવે તો તમે રહી શકો નહીં વ્યક્તિ ગાંડો થઈ જાય એટલે કે જે માનવી એક શું છે સામાજિક પ્રાણી છે તે સમૂહમાં જીવન ગુજારે છે ધ્યેયને સિદ્ધ કરવા માટે અન્યનો સહકાર પણ પ્રાપ્ત કરે છે આપણે પણ આપણો કોઈ ધ્યેય સિદ્ધ કરવો હોય તો અન્ય વ્યક્તિના આપણને શું પડે છે સહકારની જરૂર પડે છે મેં આગળ પણ વાત કરી કે કોઈ પણ કાર્ય હોય વિદ્યાર્થી મિત્રો આપણે છે એ જાતે કરી શકતા નથી આપણે આગળ જ કીધું કે માનવીએ પોતાની મર્યાદાઓને જાણી અને અન્ય વ્યક્તિનો સાથ સહકાર મેળવી અને કાર્ય કરવા માટેની જે જરૂરિયાત ઊભી થઈ એમાંથી જ સંચાલનનો શું થયો શરૂઆત થઈ અને એટલે કે છે ધ્યેયને સિદ્ધ કરવા માટે અન્યનો સહકાર પ્રાપ્ત કરે છે સંચાલનનો ખ્યાલ સમજવા માટે તેનો અર્થ સમજવો ખૂબ જરૂરી છે અને કેટલાક લેખકોએ અલગ અલગ રીતે સંચાલનનો અર્થ સમજાવ્યો છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો શું છે એનો સંચાલનનો અર્થ પહેલી જ વ્યાખ્યા આપે છે કુંતજ અને ઓડોનલ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ બધી જ વ્યાખ્યાઓ છે એ બહુ અગત્યની છે કુંતજ અને ઓડોનલ કુંતજ અને ઓડોનલ શું કહે છે સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસે કામ મેળવવાની કળા શું કહે છે તો કે ફરી એક વખત કુંતઝ અને ઓડોનલના જણાવ્યા મુજબ સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ મેળવવાની કળા જ્યારે લિવિંગસ્ટન શું કહે છે કે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે જો સમય કેવો લેવાનો છે ઓછામાં ઓછો અને ઓછામાં ઓછા ખર્ચે ઉપલબ્ધ સાધનો જે આપણી પાસે છે એવા સાધન સગવડનો શ્રેષ્ઠ સારામાં સારો ઉપયોગ કરી એકમને નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે જો કુંતજ અને ઓડોનલની વ્યાખ્યા તો વિદ્યાર્થી મિત્રો સેલી જ છે કઈ છે અન્ય વ્યક્તિ પાસેથી કામ મેળવવાની કળા એટલે સંચાલન જ્યારે લિવિંગસ્ટન શું કહે છે ઓછામાં ઓછા સમય અને ખર્ચે અટકી જાઓ ઉપલબ્ધ જે આપણી પાસે છે એવા સાધન અને સગવડોનો કેવો ઉપયોગ કરવાનો છે શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત નિર્ધારિત એટલે નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને શું કહેવાય સંચાલન કહે છે સામાન્ય રીતે કહીએ તો આપણે જે એકમનું ધ્યેય નક્કી કર્યું છે એના સુધી પહોંચવાનું છે કેવી રીતે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે જા અને ઉપલબ્ધ સાધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને તો યાદ રહેશે ને વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત કુંતજ અને ઓડોનલ એટલે શું કહે છે અન્ય વ્યક્તિ પાસેથી કામ મેળવવાની કળા એટલે સંચાલન જ્યારે લિવિંગસ્ટન એવું કહે છે કે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને શું કહે છે સંચાલન કહે છે જ્યારે જોર્જ આલ્ટેરી શું કહે છે આ વ્યક્તિને ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સંચાલનની અંદર જોરજાલ ટેરી સૌથી અગત્યના છે જોરજાલ ટેરી એવું કહે છે કે જોરજાલ ટેરીના જણાવ્યા મુજબ સંચાલન કેવી પ્રવૃત્તિ છે પાંચ એમને યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો માણસો એટલે કે મેન યંત્ર એટલે કે મશીન સાધનો એટલે કે મટીરિયલ્સ પદ્ધતિ એટલે કે મેથડ્સ નાણું એટલે કે મની અને માર્કેટ એટલે કે બજાર ફરી એક વખત પાંચ એમ તો યંત્ર એટલે કે માણસો યંત્ર સાધનો પદ્ધતિઓ નાણું અને બજાર જો અંગ્રેજીમાં કહીએ તો મેન મશીન મટીરિયલ્સ મેથડ મની અને માર્કેટ જોરજાલ ટેરી કહે છે કે આ પાંચ એમનું આયોજન કરીને તેના ઉપર અંકુશ રાખવાનું તે શું કરે છે સંચાલન કાર્ય કરે છે ફરી એક વખત સાવ સહેલું છે જોરજાર ટેરી શું કહે છે યંત્ર માણસ સાધન પદ્ધતિ નાણું અને બજાર આ પાંચેય વસ્તુનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે એ સંચાલન વળી તે માનવ પ્રયત્નોને નેતાગીરી સંકલન અને માર્ગદર્શન પણ પૂરું પાડે છે વિદ્યાર્થી મિત્રો જો શું કહે છે કે એ આ પાંચ એમનું અંકુશ તો કરે જ છે પણ સાથે સાથે એ માનવ પ્રયત્ન માણસ જે પ્રયત્ન કરે છે એને નેતાગીરી સંકલન અને માર્ગદર્શન પણ પૂરું પાડે છે જેથી એના દ્વારા ઈચ્છિત ધ્યેયોને શું કરી શકાય પ્રાપ્ત કરી શકાય તો ફરી એક વખત જોર્જ આલ્ટેરીના જણાવ્યા મુજબ સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જે માણસો હવે અંગ્રેજીમાં કહું છું વિદ્યાર્થી મિત્રો મેન મશીન મટીરિયલ્સ મેથડ મની અને માર્કેટનું આયોજન કરે છે વળી માનવ પ્રયત્નોને નેતાગીરી અને સંકલન પૂરું પાડે છે સાથે સાથે માર્ગદર્શન પૂરું પાડે છે અને એકમના નિશ્ચિત ધ્યેયોને શું કરે છે હાંસલ કરી શકે તો તેને સંચાલન કહે છે ત્રણે ત્રણ વ્યાખ્યા કુંતઝ અને ઓડોનલ સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ મેળવવાની કળા લિવિંગસ્ટન ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન જ્યારે જોર જાર્ટેરી મેન મશીન સાધનો એટલે કે મટીરિયલ્સ મેથડ મની અને માર્કેટનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે સાથે સાથે માનવ પ્રયત્નોને છે એ નેતાગીરી સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે અને એકમના ઈચ્છિત ધ્યેયોને છે એ હાંસલ કરે તો તેને સંચાલન કહે છે ત્યારબાદ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો સંચાલનનું સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો ખાસ આ પ્રશ્ન પાંચ માર્કમાં પૂછાય છે અને એના એક એક અલગ અલગ મુદ્દાઓ છે એ પણ આપણને બે બે માર્કની અંદર પૂછાતા હોય છે જેમ કે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે વિધાન સમજાવો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કહે છે તો પહેલું જ છે લક્ષણ સર્વવ્યાપી હવે જો વિદ્યાર્થી મિત્રો કાંઈ અઘરું નથી ખાલી શબ્દને સમજવાનો પ્રયત્ન કરો તો બી એની અંદર બધું જ સહેલું છે સર્વવ્યાપી કોઈ કહી શકે કે સર્વવ્યાપીનો અર્થ આપણે શું કરીએ યસ વેરી ગુડ શું કરીએ સર્વવ્યાપી સર્વવ્યાપી એટલે બધે જ છે એવું આપણે કહીએ છીએ ને ઈશ્વર સર્વવ્યાપી છે બધે જ છે એમ સંચાલન પણ સર્વવ્યાપી છે બધે જ છે હવે આપણે એટલું જ આમાં સાબિત કરવાનું છે કે સંચાલન બધે જ છે તો જો એમાં લખાણ પણ એવું જ છે પહેલી લીટી તો કંઈક એવી જ છે સંચાલન સર્વવ્યાપી છે તો એ તો આપણી જે મુદ્દો છે એ જ થયું તો સર્વવ્યાપી એટલે ક્યાં છે જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુની સિદ્ધિ માટે કામ કરે છે ત્યાં સંચાલનની જરૂર તો છે જ શું કહે છે જુઓ વિદ્યાર્થી મિત્રો જ્યાં જ્યાં માણસ છે એ કોઈ હેતુની કોઈ ધ્યેયની સિદ્ધિ માટે કાર્ય કરે ત્યાં સંચાલનની જરૂર તો પડશે જ હવે સર્વવ્યાપી કેવી રીતે કારણ કે સંચાલન એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં થતી પ્રવૃત્તિ નથી પરંતુ એ સામાજિક ધાર્મિક કૃષિ લશ્કર શૈક્ષણિક વગેરે ક્ષેત્રમાં પણ સંચાલનની પ્રવૃત્તિ થાય છે જોવા મળે છે તો સર્વવ્યાપી છું ને વિદ્યાર્થી મિત્રો તો જો ત્રણ મુદ્દા સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુની સિદ્ધિ માટે કામ કરે ત્યાં સંચાલનની જરૂર હોય જ છે સંચાલન માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં થતી પ્રવૃત્તિ નથી પણ તે શિક્ષણ સામાજિક ધાર્મિક કૃષિ લશ્કરી વગેરે ક્ષેત્રમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે આમ સંચાલન દરેક ક્ષેત્રમાં તમામ એકમોમાં અને એકમના તમામ વિભાગોમાં પણ જોવા મળે છે તેથી તેને સર્વવ્યાપી કહેવાય જો એ માત્ર અલગ અલગ ક્ષેત્રમાં જ નહીં અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ વિભાગમાં પણ જોવા મળે છે એટલે એને આપણે શું કહેશું સર્વવ્યાપી ફરી એક વખત શું કહે છે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુની સિદ્ધિ માટે કામ કરે છે ત્યાં સંચાલનની જરૂરિયાત અવશ્ય ઊભી થાય છે સંચાલન એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ નથી પરંતુ સામાજિક ધાર્મિક કૃષિ લશ્કરી શૈક્ષણિક વગેરે ક્ષેત્રમાં પણ સંચાલન જોવા મળે છે એટલે કે બધા જ ક્ષેત્રમાં અને એટલે જ સંચાલન દરેક ક્ષેત્રના તમામ એકમો અને એકમોના તમામ વિભાગોમાં પણ જોવા મળે છે એટલે જ સંચાલનને સર્વવ્યાપી પ્રવૃત્તિ પણ કહે છે ત્યારબાદ બીજું સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રવૃત્તિ છે શું કહે છે જોઈએ સંચાલન એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે સંચાલન એ સાધન છે સાધ્ય નથી આપણને પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો સંચાલન શું છે સાધન છે જેના દ્વારા તમારે હેતુ પ્રાપ્ત કરવાનો છે ધ્યેય પ્રાપ્ત કરવાનો છે તમારે સંચાલનને પ્રાપ્ત કરવાનું નથી જો સંચાલનને મેળવવાનું હોય તો એ સાધ્ય હોય જે મેળવવાનું છે એ સાધ્ય પણ જેના દ્વારા મેળવવાનું છે એ સાધન તો આપણે આપણો હેતુ મેળવવાનો છે સેના દ્વારા યોગ્ય સંચાલન કરીને હવે હું અહીંયા જ્યારે સંચાલન બોલું ત્યારે આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી અને માર્ગદર્શન આ બધાનો સમાવેશ થશે અને એટલે કે છે સંચાલન શું છે સાધન છે સાધ્ય નથી સંચાલન દ્વારા આપણે આપણા હેતુઓને મેળવાના છે એટલે પહેલો મુદ્દો સંચાલન એ સાધન છે સાધ્ય નથી દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા માટે થાય છે કોઈ પણ એકમ હોય વિદ્યાર્થી મિત્રો તો એનો કોઈ હેતુ હોય તમે કોઈ પણ કાર્ય શરૂ કરો કોઈ પણ પ્રવૃત્તિ શરૂ કરો તો એનું કોઈ હેતુ હોય ને તમે નક્કી કરો ભાઈ હું બારમું ધોરણ કરું છું તો મારો હેતુ શું છે સારામાં સારી નોકરી મેળવવી સારામાં સારા ક્ષેત્રમાં આગળ વધવું એ આપણો હેતુ છે તો કોઈ પણ એકમ નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે જ કાર્ય કરતો હોય છે તો આ હેતુઓને કાર્યક્ષમ રીતે અને અસરકારકપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે તો આ જે હેતુ છે એને સારામાં સારી રીતે પ્રાપ્ત કરવા માટે અને કર્કસરપૂર્વક સિદ્ધ કરવા માટે શેની જરૂર છે સંચાલનની જરૂર છે અને એટલે જ કહે છે વિદ્યાર્થી મિત્રો કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે તો કે આપણને કીધું એમ કે સંચાલન એ હેતુલક્ષી પ્રવૃત્તિ કહી શકાય કારણ કે હેતુઓને સિદ્ધ કરવા માટે સંચાલનની જરૂર પડે છે ત્યારબાદ જૂથ પ્રવૃત્તિ છે હવે આપણે આગળ જ વાત કરી પ્રસ્તાવનાની અંદર યાદ રાખો કે આપણે એવું કીધું કે એક કરતાં વધુ માનવ સમુદાય કોઈ પ્રવૃત્તિ કરવા માટે ભેગો થાય તો સંચાલન હોય જ એનો મતલબ જૂથ પ્રવૃત્તિ બે કે તેથી વધુ વ્યક્તિઓ હોય છે તો અહીંયા કહે છે સંચાલનનું ત્રીજું સ્વરૂપ લક્ષણ જૂથ પ્રવૃત્તિ સંચાલન બે કે તેથી વધુ વ્યક્તિઓની જૂથ પ્રવૃત્તિ છે એક વ્યક્તિથી સંચાલન થાય નહીં કારણ કે એમાં જો આયોજન કરવું પડે વ્યવસ્થા એટલે સત્તા અને ફરજની સોંપણી કરવી પડે એક વ્યક્તિ માર્ગદર્શન રાખવા માટે જોઈએ એક વ્યક્તિ છે એ અંકુશ રાખવા માટે જોઈએ તો કેટલા વ્યક્તિ થયા એક કરતાં વધુ વ્યક્તિની જરૂર પડે એટલે કે છે સંચાલન બે કે તેથી વધુ વ્યક્તિઓની જૂથ પ્રવૃત્તિ છે જ્યાં બે કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલા ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય તો એને સંચાલન કહી શકાય જ્યાં જ્યાં બે કે તેથી વધુ વ્યક્તિ ધ્યેય સિદ્ધિ માટે કાર્ય કરે તો એને હેતુલક્ષી જૂથ પ્રવૃત્તિને સંચાલન કહી શકાય ત્યારબાદ સતત ચાલતી પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો જેમ આપણે સર્વવ્યાપી જોયું તો સર્વવ્યાપીનો અર્થ શું થતો હતો બધે જ તો સતત એટલે કન્ટિન્યુ જેનો કોઈ અંત હોય નહીં સંચાલનનો પણ ક્યાંય અંત નથી જો વિદ્યાર્થી મિત્રો ખાસ હું તમને એક વસ્તુ કહું સંચાલન એટલે હવે જ્યારે હું બોલું ત્યારે તમારે શું સમજવાનું છે આયોજન વ્યવસ્થાતંત્ર દોરવણી માર્ગદર્શન અને અંકુશ હવે ઉદાહરણ તરીકે હું તમને એમ કહું સતત કેવી રીતે તો જો સંચાલન અટકતું નથી એ સતત ચાલે છે તો કે છે જો સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે એકવાર શરૂ કર્યા પછી તે અટકાવી શકાતી નથી એકવાર સંચાલન શરૂ થઈ ગયું પછી એને અટકાવી શકાતું નથી ખાસ અને સંચાલન કેવું હોય છે ધ્યેયલક્ષી એને અમુક હેતુ સુધી પહોંચવાનું હોય છે પરંતુ હા ધ્યેય સિદ્ધ થતાં તેની પ્રક્રિયા બંધ થતી નથી એટલે કે જો હેતુ સિદ્ધ થઈ જાય તો સંચાલન બંધ નથી થતું પછી નવા ધ્યેય સાથે નવા લક્ષ્યાંકો અને સંચાલન દ્વારા જ પ્રસ્થાપિત થાય છે એટલે પછી પાછા નવા ધ્યેય આવશે નવા લક્ષ્યાંકો આવશે અને વળી પાછું સંચાલન શરૂ થશે હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે અત્યારે તમારું ધ્યેય શું છે તો કે માં સારામાં સારા નેવું ટકા લાવવા આ તમારો હેતુ છે એની માટે તમે સંચાલન કરો છો સંચાલન એટલે હવે પહેલાં શું કરશો તો કે આયોજન કરશો ઉદાહરણ તરીકે તમે આયોજન કર્યું ભાઈ હું આમ કામ કરીશ આમ કામ કરીશ માર્ગદર્શન મેળવો છો કોઈ ટીચરનું ત્યારબાદ તો કે અંકુશ તમારી ઉપર કોઈ વ્યક્તિનો અંકુશ છે એ ભણવા બેસ મમ્મી કહે છે હવે તમારો હેતુ સિદ્ધ થઈ ગયો તમારા બારમામાં નેવું ટકા આવી ગયા તો શું સંચાલન પૂરું થઈ ગયું નહીં કોલેજમાં આવશો તો કોલેજમાં શું કરવું કેવી રીતે આયોજન કરવું કેવી રીતે માર્ગદર્શન મેળવવું વળી પાછો નવો ધ્યેય અને નવી સંચાલનની પ્રવૃત્તિ થાય છે તો આમ સંચાલન એ પ્રક્રિયા બંધ થતી નથી નવા ધ્યેય નવા લક્ષ્યાંક સાથે સંચાલન પ્રસ્થાપિત થાય છે આમ સંચાલનમાં ધ્યેય નિર્ધારણ ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણનું ચક્ર સતત ચાલતું રહે છે એટલે કે એકવાર ધ્યેય પ્રાપ્ત થાય પછી પાછું ધ્યેય આપણે પહેલાં નક્કી કરીએ પછી પાછી એની પ્રાપ્તિ કરીએ અને પછી પાછું નવું ધ્યેય નક્કી કરીએ આ ચક્ર ચાલ્યા જ કરે અને એટલે સંચાલનને સતત ચાલતી પ્રવૃત્તિ પણ કહે છે ત્યારબાદ માનવીય પ્રવૃત્તિ સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં તે માનવજાતને લગતી પ્રવૃત્તિ પૂરતું મર્યાદિત છે જો સંપૂર્ણ સંચાલન પ્રવૃત્તિ કેવી છે માનવ માનવીય પ્રવૃત્તિ છે જો ઉદાહરણ તરીકે આયોજન કોના દ્વારા થાય માણસ દ્વારા પછી અંકુશ કોણ રાખે માણસ રાખે પછી માર્ગદર્શન કોણ આપે માણસ આપે આ પ્રક્રિયા કરે કોણ માણસ કરે તો બધામાં માણસ જ છે ને વિદ્યાર્થી મિત્રો એટલે કે છે માનવીય પ્રવૃત્તિ છે સંચાલન સર્વવ્યાપી તો છે પણ માનવ જાતને લગતી માણસ વગર સંચાલન છે નહીં કારણ કે સંચાલન કરનાર જ કોણ છે માણસ છે એટલે એ માનવીય પ્રવૃત્તિ પણ છે સંચાલનમાં માનવ તત્વનું મહત્ત્વ વધારે છે માણસ નહીં હોય તો સંચાલન નથી માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો નિરર્થક છે જો ઉત્પાદનનું કોઈ પણ સાધન હોય ઉદાહરણ તરીકે આપણી પાસે યંત્ર હોય પૈસા પણ હોય જમીન પણ હોય પણ એની ઉપર કામ કરવાવાળો માણસ જ ન હોય તો તો કાર્ય થતું નથી આપણી જમીન નિરર્થક જમીન છે એ આપણે અગિયારમાંમાં ભણી ગયા એ શું છે તો કે એક પ્રકારનું ઉત્પાદનનું સાધન છે જો આપણી પાસે જમીન છે પણ માણસ નથી તો તો સંચાલનમાં માણસ છે એ કેન્દ્ર સ્થાને છે એના વગર બધા જ ઉત્પાદનના સાધનો નિરર્થક નીવડે છે આમ સંચાલન માનવ માટે થાય છે માનવ દ્વારા થાય છે અને સંચાલનમાં માનવ શું છે કેન્દ્ર સ્થાને છે તેથી તે માણસ માટે માણસ દ્વારા થતી પ્રવૃત્તિ છે અને તેથી જ તેને માનવીય પ્રવૃત્તિ કહે છે ખાસ વિદ્યાર્થી મિત્રો જો ફરીવાર કહી દઉં આ દરેક જે છે સ્વરૂપ એ એક એક વાક્ય એક એક જે છે એ પર્ટિક્યુલર બબે માર્કમાં પણ પૂછાય જેમ કે સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે સમજાવો સંચાલન હેતુલક્ષી પ્રવૃત્તિ છે સમજાવો સંચાલન જૂથલક્ષી પ્રવૃત્તિ છે સમજાવો સંચાલન સતત ચાલતી પ્રવૃત્તિ છે સમજાવો સતત માનવીય પ્રવૃત્તિ છે એ સમજાવો તો આપણને એનો જવાબ આવડવો જોઈએ આ જ લખવાનું છે ત્યારબાદ બે છેલ્લા અને પછી પૂરું કરીએ નિર્ણય પ્રક્રિયા નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે સંચાલન કરતાં સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે નિર્ણય લીધા વગર કોઈ કાર્ય થઈ શકતું નથી અને તેથી નિર્ણય લીધા પછી સંચાલક દ્વારા તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી પણ કરવી પડે આમ નિર્ણય પ્રક્રિયા એ પણ સંચાલનનું કાર્ય છે જો વિદ્યાર્થી મિત્રો સંચાલનની અંદર કોઈ પણ હોય તો સંચાલકે સતત નિર્ણયો લેવા પડે હા ઘણી વખત સંચાલકે છે એ નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય છે કે નહીં એ પણ જોવું પડે તેથી એ એક પ્રકારની નિર્ણય પ્રક્રિયા પણ છે એટલે કે સંચાલનમાં સંચાલકે નિર્ણય પણ લેવા પડે છે અને એનો અમલ પણ કરાવવો પડે છે ત્યારબાદ છેલ્લું સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો ખાસ આ તો બહુ મોસ્ટ આઈએમપી એમપી છે અલગથી પૂછાય તે વિજ્ઞાન કળા અને વ્યવસાય ત્રણેય છે સંચાલન વિજ્ઞાન પણ છે કળા પણ છે અને વ્યવસાય પણ છે તો જો વિજ્ઞાનની જેમ સંચાલનમાં ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો છે આપણે કહીએ છીએ ને વિજ્ઞાનમાં શું છે ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો એમ સંચાલનમાં પણ શું છે ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો છે તેથી કેટલાક લેખક એને શું માને છે તો કે વિજ્ઞાન તરીકે ઓળખાવે છે જો ખાસ વિજ્ઞાન શા માટે છે કે વિજ્ઞાનમાં ચોક્કસ સિદ્ધાંતો અને નિયમો છે એવી રીતે સંચાલનમાં પણ ચોક્કસ સિદ્ધાંતો અને નિયમો છે તેથી કેટલાક લેખકો એને વિજ્ઞાન કહે છે પણ સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી તેની પાસેથી કામ લેવા માટે કેટલીક અંગત આવડત બુદ્ધિ બુદ્ધિચાતુર અંતરસૂઝ વગેરેની પણ જરૂર પડે જેને કામ લેવાની કળા તરીકે ઓળખી શકાય હવે જો ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે સિદ્ધાંત છે પણ એ કળા પણ છે કેવી રીતે કે અન્ય પાસેથી આપણે બીજા પાસે કામ કરાવવું હોય તો આપણે કહીએ ને આની પાસે એ અદ્ભુત કળા છે એક બીજા વ્યક્તિ પાસેથી આસાનીથી કામ કરાવી શકે છે તો એ માટે આ સંચાલન બીજા પાસે આપણે આગળ વાત કરી હતી કોણે વ્યાખ્યા આપી હતી યસ વેરી ગુડ લિવિંગસ્ટને સોરી કુંતઝ અને ઓડોનલે કીધું હતું ને કે અન્ય વ્યક્તિ પાસેથી કામ મેળવવાની કળા એટલે સંચાલન તો અહીંયા માનવ પરિબળ અગત્યનું છે માનવ પાસે જો કામ લેવું હશે તો એની માટે તમારી પાસે આવડત બુદ્ધિ ચાતુર્ય અને આંતરસૂઝ પણ જોશે તેથી એ એક પ્રકારની શું છે કામ લેવાની કળા પણ છે અને આજે આધુનિક સમયમાં એકમનું સંચાલન તાલીમ પામેલ કોઈ નિષ્ણાંત વર્ગ દ્વારા સંચાલન થાય છે અને આધુનિક સમયમાં વકીલ ડોક્ટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જેમ સંચાલકોએ પણ વ્યવસાયનું સ્વરૂપ ધારણ કર્યું છે એટલે કે આજે સંચાલન દ્વારા વ્યક્તિ પૈસા પણ કમાઈ શકે છે તેથી એ વ્યવસાય પણ છે ફરી એક વખત વિરિવિઝન કરીએ સંચાલન વિજ્ઞાન છે કારણ કે એમાં નિયમો અને સિદ્ધાંતો છે વિજ્ઞાનની જેમ સંચાલનમાં માનવ પરિબળ છે એ અગત્યનું છે તેની પાસેથી કામ લેવા માટે આવડત બુદ્ધિચાતુર્ય આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે તેથી તે કળા છે અને કેટલાક વ્યક્તિઓ આજે સંચાલનનો છે એ વ્યવસાયમાં પણ ઉપયોગ કરે છે એના દ્વારા પૈસા પણ કમાઈ શકે છે અને આમ એ વ્યવસાય સ્વરૂપ પણ ધારણ કરે છે અને તેથી સંચાલન વિજ્ઞાન કળા અને વ્યવસાય ત્રણેય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છે એ સંચાલનનું સ્વરૂપ એ આપણો પ્રશ્ન આપણે અહીંયા જે ચાર માર્કમાં પૂછાય છે એ આપણે પાંચ માર્ગમાં સોરી એ આપણે અહીંયા પૂરો કર્યો હવે પછી છે એ આપણે સંચાલનના મહત્વથી આગળ છે એ આગળના ચેપ્ટરમાં જોશું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને બધું જ સમજાતું હશે હવે આપણે આગળના પીરિયડમાં જોશું અસ્તુ